955 માં હરપાલ દાદાના પ્રાગટ્ય દિવસનો શુભ દિવસ છે અને આજના દિવસે આજે સમગ્ર ઝાલાવાડ અને ઝાલાવાડવાસીઓ હરપાલ દાદાને વંદન કરે છે. માં શક્તિના આશીર્વાદને કારણે ઝાલાવાડનો આજે વિકાસ થયો છે. એની સ્થાપના આજથી હજારો ઘણા વર્ષો પહેલા હરપાલ દાદા અને શક્તિમાએ કરી હતી. માં શક્તિમાએ તો 2300 તોરણ બાંધ્યા હતા અને ઝાલાવાડ વસાવ્યું હતું. ધ્રાંગધ્રા હળવદ રાજ ખાતે આજે દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે અને એમાં સમગ્ર ઝાલાવાડ એક સાથે મળી અને એની ઉજવણી કરે છે અને એકતાનો પ્રતિક સંસ્કારનું સિંચન અને સારા મેસેજ મળે એના માટે એક શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને સમગ્ર જનતાને સાથે લઈ સમગ્ર ઝાલાવાડ સમાજ આ તહેવાર મનાવે છે. 955માં પ્રાગટ્ય દિવસે હરપાલ દાદાના 955 દીપ પ્રાગટ્ય કરવાના હોય છે. આ વર્ષથી ઝાલાવાડ ક્ષત્રિય સમાજે આ કાર્યક્રમ ઉજવ્યો છે અને હળવદ ધ્રાંગધ્રા રાજપૂત સમાજે એનું બધું આયોજન કર્યું છે. અત્યાર સુધી હળવદ ધ્રાંગધ્રા રાજપૂત સમાજ આ આયોજન કરતું હતું, પણ ગઈસાલથી ડોક્ટર ઝાલા સાહેબ અને દિગુભાઈએ એવું કીધું કે આ આખો ઝાલાવાડનો પ્રસંગ છે. જેવી રીતે ધામામાં શક્તિમાનો પ્રસંગ ઉજવી છે એવી રીતે જ આપણે આ હરપાલ દેવનો પ્રસંગ ઝાલાવાડ ક્ષત્રિય સમાજ ઉજવશે. એટલા માટેથી હવેથી દર વર્ષે ઝાલાવાડ ક્ષત્રિય સમાજ જે અમારી આખા ઝાલાવાડની મોટા મોટી સંસ્થા છે એ આ પ્રસંગને ઉજવે છે અને અમે બધા આખા ઝાલાવાડના તમામે તમામ ગામના ભાઈઓ ત્યાં જ્યાં શક્તિમાનું નર્મદેવના મંદિર છે ત્યાં પણ 955 દીપ પ્રગટ કરી અને આ ઉત્સવ ઉજવે છે. આખા સમગ્ર ઝાલાવાડમાં વાંકાણે તાલુકો, મોરબી તાલુકો, લીંબડી સમગ્ર ઝાલાવાડમાં જ્યાં જ્યાં ઝાલાવો વસે છે ત્યાં બધા જ લોકો આજે હરપાલ દાદાનો પ્રાગટ્ય દિવસે ઉજવે છે, ધામધૂમથી ઉજવે છે.